પણ એને લીટર મિલીલીટરનું મેં વિભાજન કરી નાખ્યું છે
પતે પૂરી મેં અંદર પોસ્ટક આપ્યું હતું, ચોપડી ની અંદર પણ આવી ગયું, ચોપડી નું સરસ ચોપડી ની મેં આગલા વિડીયો બતાવ્યું છે, તમે ચેક કરો. નીચે પોસ્ટક માં એક કુટુંબ માં એક દિવસ માં પાણી ની દર્શાવેલ વિગત એના આધારે પ્રશ્ન હતો. જો પરીક્ષા ની અંદર વિગત બદલેલી પણ હોઈ શકે છે, આનું આ બેઠું પૂછી શકે નહીં, એટલે પરીક્ષા ની અંદર વિગત પણ બદલેલી હશે. તો હેતુ અને કેટલું પાણી વાપરે, તો કપડાં અને વાસણ ધોવામાં 34 લિટર, સ્નાન કરવામાં 36 લિટર, રાંધવામાં 8 લિટર, પોતું કરવામાં 6 લિટર, બાદમાં છોડવાની પાણી પીવામાં 4 લિટર પાણી વાપરે. એના આધારે કેટલાક પ્રશ્નો પણ તમારે આપેલા હશે. એક દિવસમાં હું કેટલું પાણી વાપરું, આ દિવસનો હિસાબ છે, તો આપણે જો સરવાળો કરવો પડે, એક દિવસમાં કેટલું વાપરું, સરવાળો કરો, 5, 10, 18, 19, 20, 24, 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
તો સ્નાન કરવા, શું લખાય? સ્નાન કરવા માટે પાણી કાપે એટલે કેટલું વાપરીએ છીએ? 76 લીટર. કઈ લખી શકાય? 76 લીટર પાણી તેને સ્નાન કરવા માટે વાપર્યું છે. તમારે ના જે પેટ માં ચોખ્ખી લખો 76 લીટર, 76 લીટર પાણી તેને વાપર્યું છે. ફ્રેન્ડ, આગળનો પ્રશ્ન બહુ સહેલો. સૌથી ઓછું પાણી કયા હેતુ માટે વાપર્યું છે ને એટલું? સૌથી ઓછું પાણી જુઓ, સૌથી ઓછું પાણી શું હોય? બાગને પાણી પીવડાવવું, બાગને છોડવાને પાણી પીવડાવવા વાપર્યું છે. અહીં લખાય કે બાગમાં છોડવાને પાણી પાવવામાં એવું કીધું છે. ઓકે, કીધું અહીં લખાય 4 લીટર. કેટલું પાણી વાપર્યું? 4 લીટર પાણી તેમણે વાપર્યું છે. બહુ સહેલું છે. સૌથી ઓછું 4 લીટર, સૌથી ઓછું સ્નાન કરવામાં, રાંધવામાં અને સ્નાન કરવામાં કેટલું પાણી વાપર્યું? હવે ચલો રાંધવામાં જોઈ લો. રાંધવામાં 8 લીટર અને શું કીધું? સ્નાન કરવામાં લખીશું આપણે 8 લીટર. રાંધવામાં સ્નાન કરવામાં કેટલું છે? 76 લીટર. આ બંનેનો શું કરવો પડે? સરવાળો કરીને કુલ કેટલું પાણી વાપર્યું એ મળી શકે. 8, 9, 10 અને 84 લીટર પાણી રાંધવામાં અને સ્નાન કરવામાં વાપર્યું છે. જો આ સ્નાન કરવામાં અને 8 લીટર નીચે રાંધવામાં આપેલું છે. કયા ગ્રહે હેતુ માટે સૌથી વધુ પાણી વાપર્યું? કયા ગ્રહ માટે સૌથી વધુ પાણી વાપર્યું? તો કપડા અને વાસણ ધોવામાં અને સ્નાન કરવામાં. કેટલું? અહીંયા આપણે કપડા અને વાસણ ધોવામાં અને સ્નાન કરવામાં કરવામાં 10 લીટર થાય છે. છઠ્ઠો પ્રશ્ન બહુ સરસ છે. કયા હેતુ માટે સૌથી ઓછો પાણી વાપરે? સૌથી ઓછું પાણી ક્યારે કરવામાં અને બીજું બાથમાં છોડને પાણી પાવવા. 10 લીટર પાણી વાપરશે. એક અઠવાડિયા કેટલા દિવસ? એ પહેલાં ખબર હોતી જોઈએ. એક અઠવાડિયું બરાબર 7 દિવસ થાય. તો એક દિવસમાં 5 એક દિવસમાં 127, 7 દિવસમાં કેટલા? 127 × 7 7 × 8 56 8 × 8 56 ચલો પછી પડી 5 × 7 14 19 8 લીટર પાણી વાપર્યું હશે.
आठ एक महीना मात्र यत्रो भयो बस भने तपाईँले खबर भयो एक महिनो बराबर तिस दिवस त रेडी एक महिनो बराबर तिस एक दिवसमा 128 तो विद्यार्थी मित्र 30 दिवसमा कति तो शुरू गर्नु पर्छ भक्ति गुणाकार 28 गुणा 30 यो अग्रणी शून्य त्रण इतना चौबीस आठ तक चौबीस 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 त्रण छ सात आठ त्रण एक त्रण हजार पाँच सौ चौरासी लीटर त्यहाँदेखि पानी वापर्यो हसी आठ पानी वापर्यो हसी शू सीख्या कार्य अंदर आपने नीचे दरेक पात्र में कितलू पानी है पानी दरेक पात्र में त्रे पात्र में कुल कितलू पानी है पहला पात्र में पांच सौ बीजा में सात सौ बीजा में नौ सौ मसाला में इक्कीस सौ इक्कीस सौ मिली જમણી બાજુ લખી છે જે હાથે લખી જમણી બાજુ ડાબી બાજુ લીટર બે લીટર અને જમણી બાજુ સો મિલી થાય નીચેના કોષ્ટક પરથી એક દિવસમાં કેટલું પાણી વાપરે છે કોષ્ટક આપ્યું છે એના પ્રશ્નોના જવાબ આપેલા છે એનો હેતુ કયા હેતુ માટે પાણી વાપરે પોતું કરવા સ્નાન કરવા ઘર ધોવા કપડાં ધોવા કયા હેતુ માટે તે પાણી વાપરે પાણી આપેલું છે એમાં કુલ પાણી કેટલું થાય તો 128 એના માટે સૌથી વધુ પાણી વાપરે સ્નાન કરવા માટે કેટલું થાય 76 લીટર કયા હેતુ માટે સૌથી ઓછું પાણી વાપરે કારણ કે બાદમાં છોડમાં પાણી પાવા માટે કેટલા લીટર તો 4 લીટર રાંધવા માટે સ્નાન કરવા કેટલું પાણી વાપરે તે સ્નાન કરવામાં 76 અને રાંધવામાં 8 પેલું રહેતું રાંધવા માટે 8 વખત 76 84 લીટર કયા હેતુ માટે સૌથી વધુ પાણી વાપરે તો કે સ્નાન કરવા માટે કપડાં ધોવા સ્નાન કરવામાં કેટલું વાપરે કપડાં ધોવામાં 34 સોરી કપડાં ધોવામાં 34 અને સ્નાન કરવામાં 76 એટલે કે કુલ સરવાળો કરો 110 કયા પણ હેતુ માટે ઓછું પાણી વાપરે કોષ્ટકમાંથી મળશે પોતું કરવામાં અને બાર છોડવામાં પાણી વાપરો પોતું કરવામાં 6 લીટર બાદમે 4 લીટર બંનેનો સરવાળો કરો કુલ 10 આ કુટુંબ એક અઠવાડિયામાં કેટલું પાણી વાપરે એક દિવસમાં 128 એક અઠવાડિયા કેટલા દિવસ તો કે 7 દિવસ એટલે 7 દિવસમાં કેટલું 128 ગુણ્યા 7 કરે એનો જવાબ આવે 796 લીટર એક મહિનો એટલે તમને ખબર છે 30 દિવસ એક દિવસમાં 128 દિવસમાં કે 3840 લીટર એવું પાણી વાપરે છે આ રીતે તમારો દાખલો કરવો પડે આ દાખલો જો ધ્યાન રાખજો 8 7 8 3 3 3 8 લીટર એવું પાણી વાપરે છે આ રીતે આ પ્રશ્નો દાખલા કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી સૌથી વધારે પાણી કયા પાત્રમાં સમા છે તેની નીચે આપેલા ચોરસમાં કરું કરો કયા પાત્રમાં સૌથી વધુ પાણી ભરાશે આમાં કરું કરવાનું તો જોવા તો ત્રણેયમાં કયું પાત્ર મોટું દેખાશે જો આ એમ કહેવાય પાત્ર પણ લાગુ પ્રમુખ આ પહેલા નંબરના પાત્રની અંદર સૌથી વધુ પાણી ભરાઈ શકે એવું લાગે છે એમાં સૌથી વધુ પાણી માસે નીચે આપેલ નીચે આપેલ બોટમમાં દર્શાવેલ મુગર એકમ જગ્યાએ ડીટી કરવાની છે તો પહેલવા લાગે છે 300 મિલી તો 300 મિલી ક્યાં આવશે 0 200 અને એની આગળ 300 આપણે એની અંદર શું કરવાનું પાણી બરાબર રેડી આપણું શું આગળ 650 મિલી 650 એની ઉપર સેમ થઈ ગયેલો 50 આવે કેટલા આવશે 450 મિલી આ તમારો ખબર હોવી જોઈએ કે લીટર એટલે કેટલા મિલી એટલે 1000 મિલી રેડ એક લીટર એટલે 1000 મિલી તો 1000 મિલી એટલે કે મિત્રો અને મિલી આવો ભાગ પણ પાડી શકાય 4 મિત્રોને 1000 એક મિત્રને કેટલું અને દરેક મિત્રને મળી જશે એટલે 1000 ભાગ્યા 4 ચાર હા 10 2 ઉપર 4 5 20
તો દરેકના ભાગે કેટલું આવશે? દરેકના ભાગે 250 મિલી આવશે. તમે જે 250 મિલી હોય ના પાત્રની જેમ એની અંદર પાણી ભરીશું, પાણી ભરીશું. દરેક મિત્રને 250 મિલી 250 મિલી પાણી મળશે. 250 મિલી 250 મિલી દરેક મિત્રને મળે. દરેક મિત્રના કાંડાની અંદર 250 મિલી જેટલા પાણી આવે. ઉપર નાખીશું આવા કાપા કરી નાખીશું. કેટલા કાપા? 250 મિલી હોય. રેડી? 100, 150, 200, 250, 300. 250 હોય એ ખાતર આપણે કાપા કરી નાખીશું. વિદ્યાર્થી આપણને ખબર હોવી જોઈએ કે દરેકની કેટલું મળશે. 250 ચાર મિત્રોને 1 લીટરની બોટલ આપી. 1 લીટર એટલે કેટલા મિલી? કે સાહેબ 1 લીટર 1000 મિલી. 1000 મિલી કયું? તો ચાર મિત્રોને 1000. 1 મિત્રને કેટલું આવતો? દરેક મિત્ર 250 મિલી 250 મિલી પાણી પીશે. જો ખોટી જોડ હોય શોધી ના થાય. આપણે બધાનો સરવાળો કરીને ખોટી જોડ મળી જાય. ખૂબ સરવાળો કરી નાખે. 0, 0, 5, 5, 10, 7, 8, 9, 10 અને 11 તો મળી જાય. ખોટી જોડ ભાગ્યા સરવાળો છે. આ જોડ ખોટી છે. આ જોડ ખોટી છે. કેમ? કારણ કે સરવાળો 1000 હોવો જોઈએ. જો બીજાનો સરવાળો 1000 છે, 0, 5, 5, 10, 6, 7, 8, 9, 10 થઈ ગયું 1000. ચાલો આનો સરવાળો 0, 0, 0, 9, 10 થઈ ગયું 10000. ચાલો આનો સરવાળો 0, 5, 5, 10, 6, 7, 8, 9, 10 થઈ ગયો. દરેકનો સરવાળો 1000 મળ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખશે. તો એક મિનિટ બરાબર 1000 મિલી થાય. તો વિદ્યાર્થી મિત્રો બની ગયો. કઈ ધોરણે ખોટી જાય? આનો સરવાળો 1100 મળ્યો. એટલો થતો હતો 1100 મળ્યો. રેડી? આનો સરવાળો 1107, 8, 9, 10 થઈ ગયો. આ જોડે ખોટી છે. બીજી બધી જોડે એટલે કે બીજી સાચી છે. રેડી? વિદ્યાર્થી મિત્રો આજે આ પ્રકરણ કોણ દર જાહેર કરું છું. 7મા પ્રકરણની સ્વાધ્યાયપોથીના થાપલા બધા જ કરાયેલા છે. ચોપડીમાંથી પેપર આવશે. ચોપડીના દાખલા કરવાના. 12મું દાખલા સ્વાધ્યાય પોથીના હોય. વિડીયોની 12મું પેપર નહીં હોય. એટલે કે જે અમે ચલાવ્યું છે એમાંથી અમારે પેપર મૂકવાનું છે. એ પ્રમાણે તમારે તૈયારી કરવાની. આ 7મા પ્રકરણમાં 3 પુનરાવર્તન વિડીયો મૂકેલા છે. પછી કદાચ એવું નહીં કે પેલા જે પુનરાવર્તન કર્યું મેળવ્યું છે એ બધા વિડીયો આવે. એ બધા વિડીયો એ બધા દાખલા ના આવી શકે. એમાંથી કુલ એકાદ દાખલો બધા છે. એ પુનરાવર્તન કરી એકાદ દાખલો આવે બધું ના આવે. એટલે જે મેં આગળના વિડીયો ચલાવ્યા છે એની અંદરથી પણ તમારે જોવું પડશે. આ પેપર સ્વાધ્યાય પોથીના પણ દાખલા કરવાના અને ચોપડીના પણ દાખલા કરશું. તમારે પેપર ખાલી જશે મોટાભાગે ચોપડીના કરવા. અને બધું જ તમારું ચલાવેલું છે એમાંથી પેપર જે બધું બારકું નથી. ગભરાવતું હોય શાંતિથી વિચારે કે સાહેબ તમે ચલાવ્યું એવું બેઠું નહીં. એવું બેઠું બેઠું ના હોય એના મળતો આવતો બીજો પણ દાખલો હોય એવું બેઠું બેઠું પેપર મૂકેલું હોય નહીં. કે ચોપડી ખાલી રકમ છે તમે રકમ બદલી રકમ પણ બદલેલી હશે. ચોપડીનું બેઠું બેઠું નહીં હોય. ધારો કે આપણે કોઈ હોય તો આવું આપણે ગમે રકમ બદલી નાખી છે. 500 મિલીના દાખલા કરવા અલગ અલગ કરી એવું બેઠું બેઠું નહીં. પણ એને મળતું આવતું તો હશે હશે હશે. તો ચોપડીનું બહારનું તો નહીં હોય. રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો.